हेलो एवरीवन, आपणे अगाउना लेक्चर में मूड़ी बजार नो इतिहास आपणे अगाउना लेक्चर में मूड़ी बजार नो इतिहास विकास समीक्षा अने उत्क्रांति विषे माहिती मेळवी हती। हवे आपणे आजे आ लेक्चर नी अंदर नाणा बजार अने मूड़ी बजार वच्चेनो तफावत विषे माहिती मेळवीशुं। तो जोई लईए के सौथी पहेला एना पॉइंट, तो के पहेलो पॉइंट छे अर्थ, बीजो परिपक्वतानो समयगाळो, तीजो हेतु, चौथो नाणाकीय साधनो, पांचमो भाग लेनाराओ, छठ्ठो जोखम, स्थळ, दलालो, नियमन, तरलता, रोकाणनी सलामती, मूड़ी नफो। आटला आपणे पॉइंट जोईशुं नाणा बजार अने मूड़ी बजारना तफावतना। तो आपणे चालू करीए सौथी पहेलो पॉइंट, नाणा बजार अने मूड़ी बजार वच्चेनो तफावतनो पहेलो पॉइंट अर्थ। અર્થમાં આપણે સૌથી પહેલા નાણાં બજારનો અર્થ જોઈએ, તો કે નાણાં બજાર કોને કહેવાય? આપણે આગળ જોઈ લીધું નાણાં બજાર અને મૂડી બજાર વચ્ચે, નાણાં બજાર અને મૂડી બજાર બંને વિશેની માહિતી આપણે મેળવી। નાણાં બજાર કોને કહેવાય, નાણાં બજારના લક્ષણો, નાણાં બજારના કાર્યો, મહત્ત્વ, ફાયદા, એના ઘટકો, એના પછી મૂડીબજારનો અર્થ, મૂડીબજારના લક્ષણો, કાર્યો, ફાળા, ઇતિહાસ, આ બધું જ આપણે જોઈ લીધું। હવે આપણે છેલ્લે જોઈએ નાણાં બજાર અને મૂડીબજાર વચ્ચેનો તફાવત। તો જોઈએ કે સૌથી પહેલાં નાણાં બજાર અર્થ જોઈએ, તો કે નાણાં બજાર ભારતીય નાણાકીય વ્યવસ્થાનું મહત્ત્વનું અંગ છે અને નાણાં બજાર એ નાણાકીય બજારનો એક પ્રકાર છે। નાણાં બજાર એ એક બજાર છે કે જ્યાં ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના લેવાનું અને નાણાં ધિરાણનું વૈશ્વિક બજાર છે। નાણાં બજારમાં રોકાણને રોકડ રોકાણ કહે છે, કારણ કે તે ટૂંકા ગાળામાં પરિપક્વ બને। આરબીઆઈને નાણાં બજારને અંકુશિત કરવાની અને નિરીક્ષણ કરવાની સત્તા પણ છે। હવે આપણે જોઈએ એનો વ્યાખ્યા, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આપેલી એની વ્યાખ્યા જોઈએ, તો કે નાણાં બજાર એટલે એવું બજાર કે જેમાં ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે નાણાંનો નજીકનો વિકલ્પ હોય તથા પ્રાથમિક અને ગૌણ બજાર નાણાં બજારને મદદરૂપ હોય તેવું બજાર। નાણાં બજાર એટલે એવું બજાર કે જેમાં ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે નાણાંનો નજીકનો વિકલ્પ હોય તથા નાણાં પ્રાથમિક અને ગૌણ નાણાં બજારને મદદરૂપ થતું હોય તેવું બજાર એટલે નાણાં બજાર। એના પછી જોઈએ ફાઉધરે આપેલી વ્યાખ્યા, તો કે નાણાં બજાર એ સંયુક્ત નામ છે જે વિવિધ પેઢીઓને અને સંસ્થાઓને આપવામાં આવે છે કે જે નાણાંની નજીકના હોય તેવા પ્રકારની મિલકતનો વેપાર કરતી હોય, એવી પેઢી એટલે નાણાં બજાર। તો આપણે આ જોયું નાણાં બજારનો અર્થ। હવે આપણે જોઈએ મૂડી બજારનો અર્થ, તો કે મૂડી બજાર એક બજાર જે ધંધાકીય સાહસો માટે લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડે, નાણાં બજાર એ ટૂંકા ગાળાનું ધિરાણ પૂરું પાડે, મૂડી બજાર એ લાંબા ગાળાનું ધિરાણ પૂરું પાડે। મૂડીબજાર એ ઔદ્યોગિક વિકાસનો નાણાકીય પાયો છે, દેશનો વિકાસ મૂડીબજારના કાર્યો અને ક્ષમતા પર આધાર રાખે છે। હવે એનો અર્થ જોઈએ, તો કે બીવી પાઠકે આપેલો અર્થ, મૂડીબજાર એ લાંબા ગાળાના ભંડોળો માટેનું બજાર છે જેમાં ઇક્વિટી અને ડિબેન્ચર બંનેનો સમાવેશ થાય છે અને ભંડોળો દેશમાંથી તેમજ દેશ બહારથી પણ ઊભા કરી શકાય। હવે ગેટમેને આપેલી વ્યાખ્યા જોઈએ, તો કે લાંબા ગાળાના નાણાં
નાણાકીય સાધનો લાંબા ગાળાના એટલે કે એક વર્ષ અથવા એક વર્ષથી વધુ પરિપક્વતાનું સમયગાળા હોય એને લાંબા ગાળાના નાણાં કહેવાય. તો કે લાંબા ગાળાના નાણાકીય સાધનો માટેનું બજાર એટલે મૂડી બજાર. ટૂંકમાં જ કહીએ કે ધંધાકીય એકમોને જરૂરી એવા લાંબા સમયગાળાના ભંડોળ ઉછીના લેવા અને ધિરાણ કરવા માટેનું બજાર એટલે મૂડી બજાર. તો આપણે જોયું નાણાં બજાર અને મૂડી બજારનો અર્થ. હવે બીજો પોઈન્ટ, પરિપક્વતાનો સમયગાળો. તો પરિપક્વતાનો સમયગાળો નાણાં બજારનો એક વર્ષ અથવા એક વર્ષથી ઓછા સમયનો હોય છે. તો કે ટૂંકો જ હોય છે, એક વર્ષની અંદર એનું પરિપક્વ થઈ જાય. જ્યારે મૂડી બજારનો પરિપક્વતાનો સમય ગાળો એક વર્ષથી વધારે હોય છે, જે પણ મૂડી એક વર્ષ કરતાં વધારે સમયમાં પાકતી હોય તેને શું કહેવાય, મૂડી બજાર કહેવાય. તો કે મૂડી બજારમાં જે પણ તમે રોકાણ કરો એ તમારી એક વર્ષ કરતાં વધારે સમયમાં પાકશે. જ્યારે નાણાં બજારમાં તમે રોકાણ કરશો તો એ તમારે એક વર્ષની અંદર એટલે કે એક વર્ષ કરતાં ઓછા સમયની અંદર તમારી મૂડી પાકી જશે. હવે એના પછીનો પોઈન્ટ, હેતુ. તો કે કાર્યશીલ મૂડી પૂરી પાડવાનો હેતુ. તો કે નાણાં બજારનો હેતુ શું છે, તો કે કાર્યશીલ એમને જેટલું કામ છે એટલા જ કામની એમને મૂડી પૂરી પાડવાનો હેતુ છે. જ્યારે મૂડી બજારમાં સ્થિર મૂડી પૂરી પાડવાનો હેતુ છે. સ્થિર મૂડી એટલે કે લાંબા સમય સુધી કામ આવે એવી મૂડી, કે જ્યાં સુધી કંપની, ઉદ્યોગ, વ્યવસાયિક ક્ષેત્ર, જે પણ ઔદ્યોગિક એકમો છે એ બધા કાર્યરત હોય, જ્યાં સુધી એમનું આયુષ્ય પૂરું ના થાય, જ્યાં સુધી એ બજારમાં કામ કરતા હોય ત્યાં સુધી એ મૂડી એમની જોડે રહે, કામ લાગે, એને સ્થિર મૂડી પૂરી કહેવાય. તો કે નાણાં બજારનો હેતુ શું છે, તો કે કાર્યશીલ મૂડી પૂરી પાડવાનો, જેટલું કામ હોય એટલા કામ પૂરતી મૂડી લેવાની, એ કામ પતી જાય એટલે મૂડી પાછી આપવાની. જ્યારે મૂડી બજારનો હેતુ છે કે સ્થિર મૂડી, જ્યાં સુધી એમને કંપની, એમનો ઉદ્યોગ, એમના સંસ્થા કામ કરતી હોય ત્યાં સુધી એ મૂડી એમની જોડે રાખી શકે. એટલે કે નાણાં બજારનો હેતુ કાર્યશીલ મૂડી પૂરી પાડવાનો છે અને મૂડી બજારનો હેતુ સ્થિર મૂડી પૂરી પાડવાનો છે. એના પછી ચોથું, નાણાકીય સાધનો. તો કે નાણાં બજારમાં કોલ નોટિસ, નાણાં બજાર, તિજોરી બિલો, વાણિજ્ય પેપર્સ, ટૂંકા ગાળાનું ધિરાણ, વાણિજ્ય બિલો, થાપણપત્રો, સ્થાપણ પ્રમાણપત્રો અને CBL વગેરેનો સાધનોનો સમાવેશ થાય છે. અને મૂડી બજારમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરી વગેરેનો સમાવેશ થાય છે. આપણે જોયું પહેલું કે કોલ નોટિસ, નાણાં બજાર, પછી તિજોરી બિલો, વાણિજ્ય પેપર્સ, ટૂંકા ગાળાનું ધિરાણ, વાણિજ્ય બિલો, સ્થાપણ પ્રમાણપત્રો, CBL, આ બધાનો સમાવેશ શેમાં થાય, નાણાં બજારમાં. જ્યારે મૂડી બજારમાં કયા સાધનો હોય, તો ઇક્વિટી શેર હોય, પ્રેફરન્સ શેર હોય, ડિબેન્ચર હોય, સરકારી જામીનગીરી હોય, આ બધા મૂડી બજારના સાધનો છે. એના પછી પાંચમું, ભાગ લેનારાઓ. તો કે નાણાં બજારમાં કોણ કોણ ભાગ લઈ શકે, તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એના પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ગૌણ બેન્કો હોય, રાષ્ટ્રીયકૃત બેન્કો, ખાનગી ક્ષેત્રની બેન્કો, વિદેશી હુંડિયામણ બેન્કો, મોટી મોટી કંપનીઓ, અન્ય નાણાકીય સંસ્થાઓ જેવી કે IDBI, SFCS, NABARD, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક,
અર્ધ સરકારી સંસ્થાઓ વગેરે, તો કે આ બધાનો સમાવેશ નાણાં બજારમાં થાય. આટલી કંપની, આટલી બેન્કો અને આટલી સંસ્થાઓ નાણાં બજારમાં ભાગ લે છે. જ્યારે મૂડી બજારમાં કોણ ભાગ લે છે? તો કે શેર બજારો હોય, વીમા કંપનીઓ હોય, વ્યક્તિગત રોકાણકારો હોય, કોર્પોરેટ એકમો હોય વગેરે મૂડી બજારમાં ભાગ લે છે. હવે જોઈએ આગળ છઠ્ઠો પોઈન્ટ. છઠ્ઠો પોઈન્ટ, જોખમ. નાણાં બજારમાં જો તમે રોકાણ કરો તો તમારે જોખમ ઓછું હોય, કારણ કે જો તમારા નાણાં પાછા આવવાનો સમય 6 મહિના કે 1 વર્ષની અંદર તમારા નાણાં પાછા આવી જાય, જેને મૂડી બજારમાં તમારું જોખમ વધારે રહેલું છે. કંપની નફો કરે, કંપનીનું વેલ્યુ સારું હોય, ગુડવિલ સારી હોય, કંપની માર્કેટમાં સ્થિર રહે તો તમને વધારે વળતર મળે, અને જો કંપની સ્થિર ન રહે, કંપનીનું પ્રોફિટ ઓછો થાય, નફો ઓછો થાય, તો તમને વળતર ઓછું મળે. જ્યારે નાણાં બજારમાં ફિક્સ હોય કે તમે જે નાણાં બજારની અંદર રોકાણ કરશો તો કે તમને રોકેલા નાણાં ઉપર ફિક્સ વળતર જ મળે, ભલે કંપની પછી નફો કરે કે ખોટ કરે. જ્યારે મૂડી બજારમાં જો કંપની નફો કરે તો જ તમને વળતર મળે, ખોટ કરે તો પછી તમને કશું મળતું નથી. એટલા માટે કે નાણાં બજારમાં જોખમ ઓછું હોય છે અને મૂડી બજારમાં જોખમનું પ્રમાણ વધારે હોય છે. એના પછી નેક્સ્ટ, સાતમું સ્થળ. નાણાં બજારમાં કોઈ ચોક્કસ સ્થળ હોતું નથી, એટલે કે નાણાં બજારમાં જો તમારે રોકાણ કરવું હોય તો કોઈ ચોક્કસ સ્થળ હોતું નથી, પણ મૂડી બજારમાં જો તમારે રોકાણ કરવું હોય તો સ્ટોક એક્સચેન્જ એટલે કે શેર બજારનો અંદર તમારે એ રોકાણ કરવું પડે, તો એ તમારે મૂડી બજારનું રોકાણ કહેવાય. એટલે કે જુઓ, તમે નાણાં બજારમાં કઈ જગ્યાએ રોકાણ કરો છો? રિઝર્વ બેંકમાં, સ્ટેટ બેંકમાં, સ્ટેટ બેંકની ખોળ બેંકો છે, ખાનગી બેંકો છે, વિદેશી ઊંડિયા મણકો કંપનીના શેર લો, બીજી નાણાકીય સંસ્થાઓ હોય, અર્ધ સરકારી સંસ્થાઓ હોય, આ બધામાં તમે રોકાણ કરો, એટલે એ તમારું 1 વર્ષ કરતાં ઓછું રોકાણ હોય, એટલે એમાં કોઈ ચોક્કસ સ્થળ હોતું નથી. પણ મૂડી બજારમાં તો શેર બજાર હોય, વીમા કંપનીઓ હોય, બરાબર, એની અંદર તમારે પ્રેફરન્સ શેરમાં, ઇક્વિટી શેરમાં, ડિબેન્ચરમાં, આ બધામાં રોકાણ કરવાનું, એટલે એના માટે તમારે રોકાણ સ્ટોક એક્સચેન્જ દ્વારા કરવું પડે, એટલે કે શેર બજાર દ્વારા. કે કઈ જગ્યાનો સ્થળનો ઉપયોગ થાય? તો કે મૂડી બજારમાં સ્ટોક એક્સચેન્જના સ્થળનો ઉપયોગ થાય છે, જ્યારે નાણાં બજારમાં કોઈ ચોક્કસ સ્થળનો ઉપયોગ થતો નથી. એના પછી દલાલો. નાણાં બજારની અંદર તમારે રોકાણ કરવા માટે કોઈ દલાલની જરૂર હોતી નથી, અને શેર બજારની અંદર તમારે રોકાણ કરવા માટે સામાન્ય રીતે દલાલની જરૂર પડે છે. શેર બજારમાં દલાલો મારફતે જ આપણે રોકાણ કરી શકીએ છીએ, અને એના માટે આપણે દલાલોને દલાલ એટલે કે જરૂરી ફી આપવી પડે છે. જ્યારે નાણાં બજારની અંદર રોકાણ કરવા માટે તમારે દલાલોની જરૂર હોતી નથી, તમે તમારી રીતે સેલ્ફ એની અંદર રોકાણ કરી શકો છો, એટલે તમારે એક ખર્ચ જે દલાલી ખર્ચ છે એ બચી જાય છે. એના પછી તો કે તો આપણે જોયું કે નાણાં બજારમાં દલાલોની જરૂર પડતી નથી, જ્યારે મૂડી બજારમાં સામાન્ય રીતે દલાલોની જરૂર છે. એના પછી નેક્સ્ટ, નિયમન. તો કે નાણાં બજારનું નિયમન આરબીઆઈ દ્વારા થાય છે, જ્યારે મૂડી બજારનું નિયમન સેબી દ્વારા થાય છે. નાણાં બજારમાં આરબીઆઈ દેખરેખ પણ રાખે છે, એના પોતાના હસ્તક કાર્ય પણ સંભાળે છે, અને કોઈ પણ કામ એ પોતાના નિયંત્રણમાં રાખે છે. જ્યારે મૂડી બજારનું દેખરેખ, મૂડી બજાર ઉપર નિયંત્રણ અને મૂડી બજારના કાર્ય સેબી દ્વારા સંભાળવામાં આવે છે. તો તફાવતનો નવમો પોઈન્ટ કે નાણાં બજારનું નિયમન આરબીઆઈ દ્વારા થાય છે,
જ્યારે મૂડી બજારનું નિયમન સેબી એટલે કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. એના પછી 10મું તરલતા, તો કે નાણાં બજારમાં તરલતા વધારે પ્રમાણમાં હોય છે. તો કે તરલતા, તો કે નાણાં બજારમાં તરલતાનું પ્રમાણ વધારે હોય છે જ્યારે મૂડી બજારમાં તરલતાનું પ્રમાણ ઓછું હોય છે. આપણે જોઈએ કે નાણાં બજારમાં જે તરલતા હોય, જામીનગીરીઓની ખરીદ વેચાણની એ વધારે હોય છે. તમે સહેલાઈથી જામીનગીરીને ખરીદ વેચી શકો. જ્યારે મૂડી બજારમાં તરલતાનું પ્રમાણ ઓછું હોય, તો કે તરલતા એ જામીનગીરીનું સૌથી મોટું લક્ષણ છે અને આ લક્ષણ રોકાણકારોને જામીનગીરીમાં રોકાણ કરવા માટે વધુ પ્રોત્સાહિત કરે છે. એના પછી રોકાણની સલામતી, તો કે રોકાણની સલામતી નાણાં બજારમાં વધારે હોય છે અને મૂડી બજારમાં ઓછી હોય છે. તમે જે પણ રોકાણ કરો એ તમારો થોડાક સમય એટલે કે ટૂંકા ગાળા માટેનું રોકાણ હોવાથી એમાં તમારી સલામતી વધારે રહેલી હોય છે. જ્યારે મૂડી બજારમાં તમે જે રોકાણ કરો છો એ રોકાણનો સમયગાળો વધુ હોય એટલે કે લાંબા ગાળાનું રોકાણ હોવાથી એની અંદર રોકાણની સલામતી વધારે હોતી નથી એટલે કે રોકાણની સલામતી ઓછી હોય છે. તમારું કરેલું રોકાણ નાણાં બજારમાં ટૂંકા ગાળા માટેનું હોય એટલે તમને સમયસર પરત મળી જાય છે, પણ મૂડી બજારમાં લાંબા ગાળાનું હોવાથી કોઈવાર તમારે નુકસાન પણ ભોગવવું પડે છે. તો કે તમારે એમાં સલામત, તમારા રોકાણની સલામતી રહેતી નથી. સપોઝ કે કોઈ કંપનીમાં તમે રોકાણ કર્યું, હવે કંપની ખોટ કરે છે તો તમને એક તો એના પર પ્રોફિટ એટલે કે તમને વળતર પણ મળતું નથી અને ધીમે ધીમે એ કંપની બંધ થઈ જાય છે અથવા એ કંપની બેંકરૂપ એટલે કે નાદા થાય છે અથવા તો એ કંપની ઉઠી જાય છે, તો તમારું એ રોકાણ એમાંથી લોસ થઈ જશે, તમને કંઈ જ મળશે નહીં. જ્યારે નાની કંપનીઓમાં એટલે કે નાણાં બજારમાં તમે જો રોકાણ કર્યું હશે તો ક્યારેય કંપની બંધ થવાનો કે કંપની ઉઠી જવાનો તમારે ડર રહેતો નથી. એના પછી લાસ્ટ પોઈન્ટ મૂડી નફો, તો કે નાણાં બજારમાં તમને મૂડી નફો મળવાના ચાન્સ એટલે કે શક્યતા ઓછી હોય છે, પણ મૂડી બજારમાં જો તેજી ચાલતી હોય તો તેજી બજારમાં તમને ઘણો એવો સારા પ્રમાણમાં મૂડી નફો મળવાની શક્યતા છે. હવે નાણાં બજારમાં નાનું રોકાણ હોય તમારું, એનો રેટ ઓછો હોય અને ટૂંકા સમય માટે હોય એટલે એમાંથી તમે કોઈ વધારે મૂડી ઉત્પન્ન કરી શકો નહીં. હવે સપોઝ કે તમે 5,000 રૂપિયા કોઈ એક બેંકમાં રોકાણ કર્યા, હવે એક વર્ષ માટે તમે રોકાણ કરો છો તો એની ઉપર 6%, 6.5%, 7% કે 7.5% લેખે તમને વ્યાજ મળશે. તો એ તમારું વ્યાજદર કેટલું હોય, બહુ જ નાના પ્રમાણમાં હોય. સપોઝ કે 10,000ના 6.5% લેખે તમને 600-650 રૂપિયા એક વર્ષના તમને મળે, તો એનાથી તમે કોઈ મૂડી નફો વધારે પ્રાપ્ત કરી શકતા નથી. પણ મૂડી બજારમાં સારા એવા રેટના પ્રમાણમાં તમે જો રોકાણ કરો તો માર્કેટમાં એટલે કે બજારમાં જો તેજીનો સમય ચાલતો હશે તો તમને સારા એવા પ્રમાણમાં મૂડી નફો મળશે, પણ જો મંદીનો સમયગાળો આવી જશે તો પછી તમને મૂડી નફો પણ મળશે નહીં, તો પછી તમને એના ઉપર વ્યાજ પણ મળવું મુશ્કેલ પડે છે. જ્યારે તમારો શેરનો ભાવ વધશે તો તમને વધારે પ્રમાણમાં ફાયદો થશે એટલે કે વધુ નફો મળશે, અને જો શેરનો ભાવ ઘટમાં હશે તો તમને ઓછો નફો મળશે અથવા મળશે પણ નહીં. તો આ હતા નાણાં બજાર અને મૂડી બજાર વચ્ચેનો તફાવત. ફરી એકવાર આપણે બધા જ પોઈન્ટ જોઈ લઈએ, તો કે પહેલો પોઈન્ટ નાણાં બજાર અને મૂડી બજારનો પહેલો પોઈન્ટ, તો કે અર્થ,
બીજો પરિપક્વતાનો સમયગાળો, તો પરિપક્વતાનો સમયગાળો કોને કહેશો? તો કે એક વર્ષ કરતાં ઓછા સમયમાં નાણાં બજારમાં પરિપક્વતાનો સમયગાળો એક વર્ષ કરતાં ઓછો હોય છે, જ્યારે મૂડી બજારમાં પરિપક્વતાનો સમયગાળો એક વર્ષ અથવા એક વર્ષ કરતાં વધારે સમયનો હોય છે. એના પછી ત્રીજું કે હેતુ, તો કે કાર્યશીલ નાણાં બજારનો હેતુ કાર્યશીલ મૂડી પૂરી પાડવાનો છે, જ્યારે મૂડી બજારનો હેતુ સ્થિર મૂડી પૂરી પાડવાનો છે. એના પછી ચોથું નાણાકીય સાધન, તો નાણાકીય સાધનોમાં નાણાં બજારમાં કોલ નોટિસ નાણાં બજાર, તિજોરી બિલો, વાણિજ્ય પેપર્સ, ટૂંકા ગાળાનું ધિરાણ બજાર, વાણિજ્ય બિલો, થાપણ પ્રમાણપત્રો, સીબીએલઓ વગેરે સાધનોનો સમાવેશ થાય છે, જ્યારે મૂડી બજારમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ વગેરેનો સમાવેશ થાય છે. એના પછી પાંચમો ભાગ લેનારા, તો કે નાણાં બજારમાં કોણ ભાગ લઈ શકે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને તેની ગૌણ બેન્કો, રાષ્ટ્રીયકૃત બેન્કો, ખાનગી ક્ષેત્રની બેન્કો, વિદેશી હુંડિયામણ બેન્કો, મોટી કંપની, અન્ય નાણાકીય સંસ્થાઓ જેવી કે IDBI, SFCS, NABARD, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક, સરકારી સંસ્થાઓ વગેરે. અને મૂડી બજારમાં કોણ ભાગ લઈ શકે? તો કે શેરબજારો, વીમા કંપનીઓ, વ્યક્તિગત રોકાણકારો, કોર્પોરેટ એકમો વગેરે. હવે જોઈએ છઠ્ઠો પોઈન્ટ, જોખમ. તો કે નાણાં બજારમાં તમારા રોકાણોનું જોખમ ઓછું હોય છે, જ્યારે મૂડી બજારમાં એ જોખમ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એના પછી સાતમું, તો કે નાણાં બજારમાં રોકાણ કરવા માટે કોઈ ચોક્કસ સ્થળ હોતું નથી, પણ મૂડી બજારમાં તમારે રોકાણ કરવા માટે સ્ટોક એક્સચેન્જ એટલે કે શેર બજાર દ્વારા રોકાણ કરી શકો છો. એના પછી આઠમું, તો કે દલાલો. તો કે નાણાં બજારમાં રોકાણ કરવા માટે તમારે દલાલોની જરૂર પડતી નથી, જ્યારે મૂડી બજારમાં તમારે રોકાણ કરવા માટે સામાન્ય રીતે દલાલોની જરૂર પડે છે. એના પછી નવમું, નિયમન. તો કે નાણાં બજારનું નિયમન RBI દ્વારા કરવામાં આવે છે અને મૂડી બજારનું નિયમન SEBI દ્વારા કરવામાં આવે છે. SEBI એટલે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એના પછી દસમું, તરલતા. તો કે નાણાં બજારની તરલતા વધારે જોવા મળે છે, જ્યારે મૂડી બજારમાં તરલતાનું પ્રમાણ ઓછું હોય છે. છેલ્લે અગિયારમું, રોકાણોની સલામતી. તો કે નાણાં બજારમાં તમે રોકેલા નાણાંની સલામતી વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે મૂડી બજારમાં તમે રોકેલા નાણાંની સલામતી ઓછા પ્રમાણમાં જોવા મળે છે. છેલ્લે બારમું, મૂડી નફો. તો કે નાણાં બજારમાં તમને મૂડી નફો મળવાની શક્યતા ખૂબ ઓછી હોય છે, જ્યારે મૂડી બજારમાં તેજીના સમયમાં તમને મૂડી નફો વધારે મળવાની શક્યતા રહેલી છે. તો વિદ્યાર્થીઓ, આ હતા તમારા નાણાં બજાર અને મૂડી બજાર વચ્ચેના તફાવતના મુદ્દા. હવે આપણે જોઈએ, હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું પ્રાથમિક મૂડી બજાર વિશે. તો આપણે આજ દિવસ સુધી નાણાં બજાર અને મૂડી બજાર વિશેની માહિતી મેળવી હતી. હવે આપણે જોઈશું પ્રાથમિક મૂડી બજાર અને એના પછી ગૌણ મૂડી બજાર વિશે. તો આજે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું.